કામરેજના લાડવી ખાતે પતિના મોત બાદ પત્ની પાસે સહી કરાવી લઈ ખાતામાંથી 5 લાખ ઉપાડે ફોર્ચ્યુનર સહિત 4 વાહનો વેચી દેતા પત્નીએ સાસુ સસરા સહિત સાસરિયા પક્ષ પર 4 લોકો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના લાડવી ગામે રહેતા જયેશભાઈ પ્રજાપતિ કડોદરા ખાતે કાર્ટિંગનો ધંધો કરી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હોય અને પોતાના અંગત વપરાશ માટે ફોર્ચ્યુનર કાર સહિત 3 ડમ્પરો ધરાવી કાર્ટિંગનું કામકાજ કરતા હતા. જોકે કોરોના કાળની બીમારીમાં જયેશભાઈનું મોત થયું હતું. પતિના અવસાનના 2 મહિના પછી સાસરિયાઓ દ્વારા જયેશભાઈનો ધંધો સસરા લક્ષ્મણભાઈ અને જેઠ નગીનભાઈના હસ્તક ગસ્તક કરી લીધો હતો. તેમજ ધંધાને લગતા વાહનો પત્ની જોલીબેનને નામે કરવાનું કહી સસરા અને જેઠ જોલીબેનની સહી લઈ લીધી હતી. સાસરી પક્ષે પોતાના અસલી પોત પ્રકાશિત તારો પતિ મૃત્યુ પામ્યો હોય ને હવે તારો કોઈ હક કિસ્સો રહેતો નથી અને ચૂપચાપ ઘરમાં પડી રહે આમ કહી ઘરના તમામ સભ્યોએ માનસિક ત્રાસ આપી પત્ની જોલીબેનના સસરા લક્ષ્મણભાઈ અને જેઠ નગીનભાઈએ પોતાના અને પતિના તમામ ડોક્યુમેન્ટના કાગળો તથા બેંકોની ચેકબુક ઉપર વાહનોના ચાર્જ ભરવાનો છે તેમ કહી સહી કરાવી બેંકમાંથી ખાતામાંથી બારોબાર 5 લાખ રૂપિયા રોકડા ઉપાડી લીધા હતા. તેમજ કડોદરા ખાતે આવેલા નવા શોપિંગ સેન્ટરમાં 2 દુકાનો ફ્લેટ જેવી મિલકતો ઉપર કબજો જમાવી દીધો હતો. એમાં સાસરિયા પક્ષે પત્ની જોલીબેનને ભાઈને ફોન કરી તમારે અને અમારું કહ્યું માનતી નથી અને તમે આવીને લઈ જાઓ. ત્યારબાદ થોડા દિવસ પછી સસરા લક્ષ્મણભાઈએ જોલીબેનને જણાવ્યું હતું કે તું અમારા ઘરેથી નીકળી જા અને નહીં જાય તો અમે તને સળગાવી મારી નાખીશ. તેમ જણાવી જોલીબેનના ભાઈ આવીને પોતાની બંનેને આણંદ ખાતે લઈ ગયો હતો. એકે ત્યારબાદ પતિના આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા કન્સલ્ટ દ્વારા મળેલી માહિતી અનુસાર સાસરી પક્ષ દ્વારા ફોર્ચ્યુનર વેચી નાખી બાકીના 3 પોતાના નામે કરાવી લીધા હતા હોવાનું માલુમ પડ્યું હતું. પત્ની જોલીબેને કામરેજ પોલીસ મથકમાં સસરા લક્ષ્મણભાઈ પ્રજાપતિ જેઠ નવીનભાઈ પ્રજાપતિ તેમજ સાસુ અને જેઠાને મળી 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનો આઈપીસી કલમ 406, 420, 498(k), 504, 506(b) અને 114 મુજબ નોંધવામાં આવેલો છે. આ બનાવ અનુસંધાને જોલીબેન જયેશકુમાર પ્રજાપતિ છે એમની ફરિયાદ લેવામાં આવેલી છે. આ ફરિયાદની હકીકત એવી છે કે આ જોલીબેન છે એમના પતિ જયેશભાઈ છે એ કડોદરા ખાતે રેતી કપચીનું કાર્ટીનો ધંધો કરતા હતા અને એમની પાસે 3 ડમ્પર, 1 ફોર્ચ્યુનર કાર અને 1 મકાન અને 2 દુકાનો હતા અને એ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. એમના મોટા ભાઈ નગીનભાઈ અને પિતાશ્રી લક્ષ્મણભાઈ એમની સાથે જયેશભાઈ રહેતા હતા. જયેશભાઈનું 2021 સાલમાં કોરોના કાળ દરમિયાન કોરોનાની બીમારીને કારણે મૃત્યુ થતાં જોલીબેન એમના સાસુ સસરા જેઠ જેઠાણી સાથે રહેવા લાગેલા. શરૂઆતમાં એમના પતિનું મૃત્યુ થતાં 2 મહિના સુધી એમના ફેમિલીના સભ્યોએ એમને સારી રીતે રાખેલા અને ત્યારબાદ 2 મહિના દરમિયાન એમણે એમના જેઠ અને એમના સસરા છે એમણે કોઈ દસ્તાવેજો છે એની અંદર ધંધાકીય દસ્તાવેજોની અંદર સહી લેવાના બહાને આજે 3 ડમ્પરો એમના પતિના નામે હતા એ એમના જેઠ છે નગીનભાઈ છે એમના પોતાના નામે કરી લીધેલા અને એ ઉપરાંત ફોર્ચ્યુનર કાર છે એ પણ એમને આજે જોલીબેન ફરિયાદી છે એમના એમના પતિના નામે હોવા છતાં પણ એમને જાણ કર્યા વગર બારોબાર વેચી મારેલી. આ વસ્તુ જે છે એની ફરિયાદીને જાણ થતાં ફરિયાદીએ એ બાબતનો વિરોધ કરેલો અને અન્ય કાગળોમાં સહી કરવાની ના પાડેલી. એટલે આજે 4 ઈસમો જેની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એ નગીનભાઈ, લક્ષ્મણભાઈ, મીઠીબેન અને રમીલાબેન છે. એમણે એમને ત્રાસ આપવાનું ચાલુ કરેલું અને એમને સળગાવી દેવાની ધમકી આપેલી અને એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલા અને એ અનુસંધાને પોલીસ દ્વારા છે એમના વિરુદ્ધમાં હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ આરોપીઓ છે એની ધરપકડની અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કામરેજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અને ફરિયાદ કરતા કામરેજ પોલીસે 4 વિરુદ્ધ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી હતી. સુરેશ રાઠોડ, ઇન્ટીવી ન્યૂઝ, કામરેજ.